ધોરણ પાંચ વિષય વિજ્ઞાન પ્રકરણ સોળ જુઓ જાણો અને અનુભવ. તો આમાં છે ને આ પ્રકરણમાં આપણી આજુબાજુ જે વસ્તુઓ છે ને એના ઉપર છે. તો અહીંયા શું છે, વસ્તુઓ અને સાની બનેલી છે. તો કોઈ પણ વસ્તુ હોય ને તો કશાકમાંથી એ બની હોય, જેમ કે ખુરશી છે તો લાકડામાંથી બની હોય, પ્લાસ્ટિકની ખુરશી આવે કે પછી લોખંડની ખુરશી આવે, ત્રણેયની આવે છે અલગ અલગ. દરવાજો મોટે ભાગે છે ને લાકડામાંથી બને છે. હવે અત્યારે છે ને એ પ્લાસ્ટિકના દરવાજા પણ આવે છે અને લોખંડના પણ દરવાજા આવે, લોખંડની જાળી આવે એ રીતના દરવાજા આવે. તો દરવાજો પણ આ ત્રણ વસ્તુમાંથી બની શકે છે. પછી છે રોટલી. રોટલી શેમાંથી બને? તો ઘઉંમાંથી બને, ઘઉંના લોટમાંથી બને. પછી ચશ્મા. તો ચશ્મા હોય છે એમાં શું હોય છે, એક તો કાચ હોય છે ગ્લાસ, અને એના સિવાય પ્લાસ્ટિક હોય. તો પ્લાસ્ટિક અને કાચ એમાંથી ચશ્મા બને છે. એના પછી છે ડોલ. તો ડોલ છે ને મોટે ભાગે જે ડોલ છે ને એ પ્લાસ્ટિકની હોય છે, અને અમુક આ રીતે લોખંડની પણ હોય છે, સ્ટીલની પણ આવતી હોય છે, જસતની હોય છે. તો ડોલ આવશે પ્લાસ્ટિક, લોખંડ, સ્ટીલ, જસત. એના પછી ચમચી. તો ચમચી છે ને એ મોટે ભાગે છે ને સ્ટીલની બને છે, સ્ટીલ છે ને કટાય નહીં, લોખંડ કટાય. પછી બૂટ. તો બૂટ શેના બનતા હોય છે, ચામડામાંથી બને. એના સિવાય એક કાપડના પણ બનતા હોય છે. પછી ચોપડી. તો ચોપડી એટલે આ ચોપડી છે, તો આ શું છે, આ છે પત્તું, કાગળ. તો આ શામાંથી બને? ચોપડી કાગળમાંથી બને. ઉપરની વસ્તુઓ જેમાંથી બને છે તેને પદાર્થ કહે છે. આ બધા જે આપ્યા છે ને એ પદાર્થ છે. એના પછી છે વજનદાર કે ભારે હોય તેના પર ગોળ કરો. તો જેનું વજન વધારે હોય, તો પકડી એટલે ભાર લાગે હાથમાં, એટલે જેટલું કહેવાય ને જેનું કિલોગ્રામ વધારે કિલોગ્રામ હોય એ રીતે. તો પાણી છે, તો પાણી થોડા ભારે હોય છે, ઈંટ ભારે હોય છે, કેરોસીન ભારે નથી હોતું, દફતર કેવું હોય વજનદાર હોય છે ભારે હોય, ધુમાડો તો એકદમ હલકો હોય અગરબત્તીનો ધુમાડો. પછી બરફ. તો બરફ થોડો હલકો હોય છે. માણસ બહુ ભારે હોય, હવા હલકી હોય, દૂધ ભારે કહી શકાય ને, કાપડ હલકું હોય, ઘઉં ભારે હોય, બરાબર જથ્થામાં લઈએ તો ભારે હોય બાકી હલકું, પથ્થર ભારે હોય, કાગળ હલકો હોય, પેન હલકી હોય, લોખંડ ભારે હોય, પ્લાસ્ટિક લોખંડ કરતાં હલકું હોય છે, પવન હલકો હોય, બરાબર લાકડું હલકું હોય. તો આ બધી જે વસ્તુઓ છે વજનદાર છે ને, જેના પર ગોળ નથી કર્યો એ બધી થોડી હલકી છે. દરેક વસ્તુઓ પદાર્થની બનેલી હોય છે. એટલે કોઈ પણ વસ્તુ લઈએ, આપણે કોમ્પ્યુટર લઈએ, ટીવી લઈએ, પંખો લઈએ, તો એ બીજા કોઈ પદાર્થમાંથી બનાવેલી છે. દરેક વસ્તુને વજન કે ભાર હોય છે. એટલે કે એક વજન હોય એનું આપણે વજન કાંટામાં માપીએ તો થોડું ઘણું તો વજન આવે. દરેક વસ્તુ જગ્યા રોકે છે, બરાબર. જગ્યા રોકે એટલે કે આપણે કોઈ એક જગ્યા લઈએ તો એની ઉપર છે ને એમાં અમુક જ વસ્તુ મૂકી શકાય અમુક સુધી, બરાબર. ભર કરીએ તો પછી એ ખોખું હોય કે જગ્યા હોય એ ભરાઈ જાય. એનો મતલબ શું થયો કે દરેક વસ્તુ જગ્યા રોકે. હવા જગ્યા રોકે છે, હવાને વજન છે. આપણી પૃથ્વી છે ને એની આજુબાજુ હવા છે, વાતાવરણ છે, એની બહાર શૂન્યાવકાશ. શૂન્યાવકાશમાં હવા નથી, બરાબર. એટલે આપણી જે હવા છે ને એ જગ્યા રોકે છે, બરાબર, અને હવાને વજન પણ હોય છે. એના પછી છે એક પ્રવૃત્તિ આપી છે, એમાં શું કર્યું છે, ત્રણ કાચના ગ્લાસ લેવાના અને એમાં વસ્તુ મૂકવાની, એકમાં પાણી ભરવાનું, બીજામાં પથ્થર નાખવાનો અને ત્રીજામાં અગરબત્તી હળગાવવાની. હવે આમાં જોઈએ ને તો કેવું છે, ખબર, પાણી પ્રવાહી છે, પથ્થર ઘન છે, અને આ જે ધુમાડો છે ને એ વાયુ છે. એ જ રીતે પછી શું કરવાનું છે, કાચની કટોરી લેવાની છે અને એમાં પાણી ભરવાનું, પથ્થર અને ધુમાડો. હવે આમાં કેવું, પાણીને આપણે જેમાં ભરીએ ને એના જેવો આકાર થઈ જાય. તો પાણી છે ને જેટલું નાખીશું ને એ તો જે પ્યારાનો આકાર લઈ લેશે, પથ્થર એનો આકાર નહીં બદલે, જેવો હતો એવો ને એવો જ રહેશે. અને ધુમાડો કેવો છે, તો અહીંયાથી હરકાવશો તો બધામાં ફેલાઈ જશે, બરાબર. જેમ કે તમે જોયો છે ધુમાડો, ધારો કે તમે એક જગ્યાએ કરો ને એને બંધ કરી દો કબાટને, બરાબર, અગરબત્તી કરી, અને પછી જેવું ખોલશો ને તો ધુમાડો બધે ફેલાઈ જશે. એટલે વાયુ છે ને ફેલાય બધે.
તો પહેલું છે આપણે અહીંયા ટીક કરવાનું છે, પદાર્થ છે પાણી, તો પાણી વાસણનો આકાર ધારણ કરે કાચના પહેલામાં વાટકીમાં, તો પાણીના કાચના ગ્લાસમાં નાખશો ને તો કાચના પહેલાનો આકાર થઈ જશે, અને વાટકીમાં નાખશો તો કાચની વાટકીનો આકાર ધારણ કરશે. પથ્થર કાચના પહેલામાં પણ વાસણનો આકાર ધારણ નહીં કરે, એ પોતાનો આકાર ધારણ કરશે પથ્થર. એ જ રીતે કાચની કટોરીમાં પણ એ જ આકાર. ધુમાડો કાચના, ધુમાડાના તો કોઈ આકાર જ નથી બરાબર, એટલે વાસણનો આકાર ધારણ કરે છે, તો એ આવશે ના, નથી એ ફેલાય છે બરાબર. તો આ રીતે પદાર્થને ત્રણ કહેવાય, ઘન, પ્રવાહી અને વાયુ. તો ધારો કે કાચનો બરફ છે ને એને ઘન કહેવાય, પછી પાણી છે ને એને પ્રવાહી કહેવાય, અને જે પાણીની વરાળ છે ને એને વાયુ કહેવાય. તો પદાર્થને ત્રણમાં વહેંચવામાં આવે, ઘન, પ્રવાહી અને વાયુ. તો પહેલા આવ્યું છે પ્રવાહી પદાર્થોની વ્યાખ્યા. પાણીની જેમ જે પદાર્થને એક પાત્રમાંથી બીજા પાત્રમાં નાખતા આકાર બદલાય છે, પણ તેને રોકેલી જગ્યામાં ફેરફાર થતો નથી. પાણીને આપણે જેમાં નાખીએ ને એનો આકાર થઈ જાય બરાબર, વાટકીમાં નાખીએ તો વાટકીનો લઈ લે બરાબર, ચમચીમાં નાખીએ તો ચમચીનો આકાર બરાબર. તો તેવા પદાર્થોને પ્રવાહી પદાર્થો કહે છે. તો ઉદાહરણ આપ્યા છે, દૂધ પ્રવાહી, પાણી પ્રવાહી, પેટ્રોલ પ્રવાહી. હવે બીજા આપણે ઉદાહરણ લખીએ તો તેલ છે ને એ પ્રવાહી છે, છાશ છે એ પણ પ્રવાહી છે, આ બધા પ્રવાહી છે. એના પછી બીજી વ્યાખ્યા છે ઘન પદાર્થોની. તો આ મારી પેન છે ને એ ઘન પદાર્થ છે. પથ્થર જેવા કેટલાક પદાર્થો પોતાનો આકાર અને રોકેલી જગ્યા બદલતા નથી, તેવા પદાર્થોને ઘન પદાર્થો કહે છે. તો આ જે છે, હું આ પેનનું ઢાંકણું છે એને પહેલામાં નાખીશ તો એનો આકાર આવો ના આવો જ રહેશે, જગ્યા પણ એટલી જ રોકશે, તો આને કહેવાય ઘન પદાર્થ. તો રબર, પછી લઈએ પ્લાસ્ટિક, ખીલી ઘન પદાર્થ છે, પેન્સિલ ઘન પદાર્થ છે. તો ઘન પદાર્થો તો ઘણા બધા છે, લાકડું છે એ પણ ઘન પદાર્થ છે. એના પછી લઈએ વાયુ પદાર્થ, વાયુ એટલે કે ધુમાડો. ધુમાડા જેવા કેટલાક પદાર્થોને એક પાત્રમાંથી બીજા પાત્રમાં નાખતા તેનો આકાર બદલાય છે અને રોકેલી જગ્યામાં પણ પાત્ર પ્રમાણે ફેરફાર થાય છે, એટલે આકાર બદલાઈ જશે એટલે કે ફેલાઈ જશે, આખા વાસણનો રોકી લેશે, તેવા પદાર્થોને વાયુ પદાર્થો કહે છે. તો ધુમાડો છે, પછી હવા છે, તો આ વાયુ પદાર્થો. એના પછી સિવાય આપણે ગેસ કહીએ, સીએનજી, પીએનજી, એ પણ વાયુ પદાર્થો છે. પછી પાણીને ખૂબ ગરમ કરીએ ને તપેલીમાં તો એની વરાળ થાય, તો પાણીની વરાળ છે ને એ પણ વાયુ પદાર્થ છે. અહીંયા છે ને આટલા પદાર્થો આપ્યા છે, એમને ઘન પદાર્થો, પ્રવાહી પદાર્થો અને વાયુ પદાર્થોમાં વર્ગીકરણ કરવાનું છે. તો પહેલું લઈએ મીઠું, તો મીઠું શું આવશે, ઘન પદાર્થ આવશે. પછી ચામડું, તો ચામડું પણ આવશે ઘન પદાર્થ. દૂધ પ્રવાહી આવશે, કોલસો ઘન પદાર્થ, હવા વાયુ આવશે. પછી ડીઝલ, તો ડીઝલ છે ને પ્રવાહી હોય, પણ હવામાં ખુલ્લું રાખીએ તો એ વાયુ થઈ જાય. છાશ, તો છાશ આવશે પ્રવાહી. વરાળ, પાણીની વરાળ, તો અહીંયા વરાળ લખીએ તો એ આવશે વાયુ પદાર્થ. લાકડું, લાકડું આવશે ઘન પદાર્થ. પછી કારખાનાનો ધુમાડો, એ વાયુ આવશે, કારખાનાનો ધુમાડો. પછી ઓક્સિજન, ઓક્સિજન આપણે હવામાંથી લઈએ છીએ તો હવા વાયુ છે. છેલ્લું છે કેરોસીન, તો કેરોસીન પ્રવાહી. તો આ બધાને આપણે ઘન, પ્રવાહી અને વાયુમાં વર્ગીકરણ કરી દીધું. હવે એના પછી છે વિવિધ વસ્તુઓ, પદાર્થોના નામ, એ શેમાંથી બનેલી છે અને કુદરતી સ્ત્રોત કયો છે, એટલે કુદરતની કઈ વસ્તુમાંથી એ બનાવવામાં આવી. તો પેન્ટ, તો પેન્ટ આપણું શેમાંથી બને, કાપડમાંથી બને, અને કાપડ શેમાંથી બને, વનસ્પતિમાંથી. જેમ કે રૂ છે ને, રૂમાંથી રેસા બને, અને રેસામાંથી કાપડ બને, અને કાપડમાંથી છેલ્લે દરજી પેન્ટ બને. હવે ટેબલ છે, ટેબલ શેમાંથી બને, લાકડામાંથી બને. હવે લાકડું ક્યાંથી મળે, તો વનસ્પતિમાંથી મળે, વૃક્ષોમાંથી મળે.
પછી કમરપટ્ટો, કમરપટ્ટો શેમાંથી બને? આપણે જે પહેરીએ છીએ પેન્ટે, તે ચામડામાંથી બને. ચામડું શેમાંથી મળે? તો જે પ્રાણી હોય ને એની, એ મરી જાય ને એની પછી એમાંથી બનાવવામાં આવે ચામડું, બરાબર છે? એમાંથી એના પર આખું પ્રોસેસિંગ કરે અને એમાંથી ચામડું બને. એટલે કે શું કહે, પ્રાણીની છાલમાંથી બને, પ્રાણીમાંથી બને. પછી છે ઘી. તો ઘી ક્યાંથી મળે આપણને? દૂધ કે ગાય ભેંસમાંથી. દૂધ એટલે ઘી દૂધમાંથી બને છે, બરાબર છે? અને દૂધ ક્યાંથી મળે છે? પ્રાણીઓમાંથી, ગાય ભેંસથી. અને ગાય ભેંસ શું ખાય? તો વનસ્પતિ ખાય. એના પછી છે પેટ્રોલ. તો પેટ્રોલ શેમાંથી બન્યું છે? તો ક્રૂડ ઓઇલમાંથી બનેલું છે, ખનિજ તેલ. અને એ ક્યાંથી મળે? તો જમીનમાંથી મળે. તો એ આવશે જમીન, એનો કુદરતી સ્ત્રોત જમીન. પછી ઈંટ. તો ઈંટ છે ને એ ભઠ્ઠીમાં બને, માટીમાંથી બને, બરાબર. હવે માટી શેમાંથી મળે? તો જમીનમાંથી મળે. એના પછી છે પાણી. તો પાણી શેમાંથી મળે? કૂવામાંથી, તળાવમાંથી કે નદીમાંથી. અને એમાં પાણી ક્યાંથી આવે? તો વરસાદથી આવે. એના પછી છે કાગળ. તો કાગળ શેમાંથી બને? વનસ્પતિમાંથી બને, બરાબર. અને વનસ્પતિ આપણને ક્યાં મળે? તો એ આપણને વનસ્પતિમાંથી જ મળે. એના પછી છે કોલસો. કોલસો આપણને શેમાંથી મળે? જમીનમાંથી મળે છે, બરાબર. તે આપણને સીધો જમીનમાંથી જ મળે છે. એટલે હું બંનેમાં એ જ લખું છું, જમીનમાંથી. કોલસો આપણને કુદરતી રીતે મળે છે. એટલે કાગળ આપણે કહીએ તો એ માવામાંથી બને. કાગળના વનસ્પતિ છે એમાંથી માવો બનાવે, એમાંથી બને. તો કાગળનો માવો, અને કાગળનો માવો ક્યાંથી આવે? તો વનસ્પતિમાંથી મળે. તો અહીંયા જોઈએ તો બધી વસ્તુ આપણને કુદરત આપે છે, અને આપણે આપણને જરૂરી વસ્તુઓ બનાવીએ છીએ. તો બધી જ વસ્તુઓ આપણને પર્યાવરણમાંથી મળે છે. પર્યાવરણ કે આપણી આજુબાજુમાં જે દુનિયા છે એમાંથી મળે છે. જો આ બધી ચીજ વસ્તુઓ ન મળે તો ખૂબ જ મુશ્કેલી અનુભવવી પડે. તો જો આપણે છે ને રોજ જે પણ વસ્તુઓ છે, જે બેસીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, એ બધું પર્યાવરણમાંથી મળે છે. એટલે આપણે પર્યાવરણનું સાચવવું જોઈએ, આપણે તેનું રક્ષણ કરવું જોઈએ. એટલે જો પર્યાવરણને નુકસાન થાય, વૃક્ષોને કોઈ નુકસાન કરતું હોય, તો આપણે રોકવું જોઈએ. કારણ કે વૃક્ષો આપણને જરૂરી છે, એને કાપવા ના જોઈએ, જરૂર વગર ના કાપવા જોઈએ. કુદરત દ્વારા આપવામાં આવતી સુવિધાનો જરૂર પૂરતો ઉપયોગ કરીએ. એટલે કે વેડફવું ના જોઈએ. તો પાણી આપણને મળતું હોય તો આપણે જોઈએ એટલું વાપરવાનું, પણ વેડફવાનું નહીં. કાગળ છે તો તમે લખો ને તો તમને જેટલું જરૂર હોય એટલો કાગળ વાપરવાનો, વધારાનો બગાડવાનો નહીં.